ડાંગમાં સુંદરતા છે, ડાંગમાં પ્રકૃતિ છે અને એને સજોવીને રાખે છે ડાંગના લોકો. ડાંગના લોકો ખેતી કરે છે અને લાકડાનો પણ સારી રીતના ઉપયોગ કરી શકે છે. ડાંગના લોકો જે પણ લાકડા હોય છે એનો સારી રીતના ઉપયોગ કરી એની વસ્તુઓ બનાવે છે. જે બાંબુ વાંસ કહેવાય એ વાંસના અલગ અલગ શોપીસ બનાવે છે, વાંસનો અલગ અલગ ઉપયોગ કરે છે, ટોપલા બનાવે છે, શોપીસ બનાવે છે, અલગ અલગ રીતના રમકડા બનાવે છે. પરંતુ આપણે એ રમકડા જોયા હશે, એને બનતા ક્યારેય નહીં જોયા હોય. એક લાકડાથી લઈને એ સુંદર શોપીસ કેવી રીતના બને એ આજે જોવાનું છે. એ જોવાનું છે કે એની પાછળ કેટલી મહેનત હોય છે અને એ જે બનાવે છે એને કેટલા પૈસા મળે છે. આજે એ જોઈશું કે વાંસથી સુંદર રમકડું કેમ બને છે. આ કયા પ્રકારનું વાંસ છે? માનવેલ વાંસ. બીજા કયા પ્રકારનું? કટસ. બંનેના આવી રીતના વસ્તુઓ બનાવવા ઉપયોગ થાય. વસ્તુ બનાવવા ઉપયોગ થાય. કઈ કઈ વસ્તુઓ બનાવવા? ગાર્ડલિપ બનાવે, પછી ગણપતિ ઓલ પીસ છે, પછી ફોટા ફ્રેમ છે, પછી મોર કીબોર્ડ, લેટર બોક્સ, એવું ઘણી વસ્તુ થાય. એટલે આ તમે સામગ્રી ક્યાંથી લાવો બધી? સામગ્રી તો પછી આ દુકાનેથી, કાચું મટીરિયલ આમ ફેવિકોલ છે, વાર્નિશ. એ નહીં, લાકડું ક્યાંથી લાવો? એ તો જંગલમાંથી, પછી પાસ પર લાવીએ. ખેતીનું નથી, આ ફોરેસ્ટમાંથી આપે. પછી શું મતલબ આનું પ્રોસેસ શું હોય? કાંઈ પણ બનાવવાનું હોય તો સુકાવો પડે, પછી લીલાવું જોઈએ, સુકાવો બાંબુ જોઈએ. એટલે લીલા બાંબુ હોય એને સુકાવવા પડે. પછી એમાંથી ચિપ્સ કાઢવાની, પછી આ બાળતા છે ને એવું. એ તો પછી આ ફ્રેમ બનાવવા હારું. ફ્રેમ બનાવવા હારું. લીલા રે એમાંથી પછી ચિપ્સ કાઢીને સાદડી બનાવે. સાદડી પછી આ એ તો છરીથી કાપીને શેપ આપો આ બધા. અને કલર બી જાતે કરો? હા, કલર બી જાતે કરે. કેટલું મળે આમાં? મળી રહી થોડું ઘણું. આમાં આ એક બનાવે તો પછી આ એના 100 રૂપિયા એમ હોલસેલનું જાય. 100 રૂપિયા એમ તમે વેચો? વેચીએ. કોને વેચો? એ તો પછી આ સાપુતારા કોઈ શેઠ લોકો છે, એ લોકોને આપી દઈએ પછી દુકાને. એ લોકો કેટલા વેચતા હશે? એ લોકો તો પછી કેટલા વેચે એ લોકોને જ પછી ભાવ. તમને કાંઈ પણ આવું બનાવો તો 100 રૂપિયા? હા, 100 રૂપિયા એક નંગના. આ શું છે? ઊન. એ કેમ લગાવવાનું? એ તો પછી બોર્ડર મારીએ ને, ચિપ્સ આમ નીકળેલી રહી પછી એના પર બોર્ડર મારીએ. આ તમે બાળીને બ્લેક કરવાનું? હા, નહીં, આ બ્લુ લેમ્પથી બાળીએ. સેમથી? આ બ્લુ લેમ્પ, એનાથી પછી આ કાવ કરીએ ને. ખાલી કલર આપવા? કલર આપવા માટે ખાલી. અને આ કલર ને નીકળે. હા, એટલે આ બીજા કલર લગાવ્યા હોય તો એ નીકળી જાય, પણ આ બાળ્યું હોય તો એ નથી નીકળતું. એ તો આ પટ્ટી કાઢવી પડે પછી, આ બાળીને પછી વાંસ માંથી પટ્ટી કાઢવી પડે. આ કાટસ નું છે. એના પછી આ ટાયર જ ખાલી બનાવી, કાટસ માંથી. કેટલો સમય લાગે આ બનાવતા? તો 10 નંગ બનાવવું હોય તો અઠવાડિયે લાગી જ જાય. તો એક દિવસમાં કેટલા બનાવતા? દિવસમાં તો આ મટીરિયલ ને એવું કાઢે એટલે 2 નંગ જેવો થાય દિવસમાં, તો પછી થઈ જાય. 2 નંગ બનાવો એક દિવસ? આખો દિવસ લાગી જાય. આખો દિવસ લાગે ને 2 નંગ જ બને? 100 રૂપિયા મળે એકને? 100 રૂપિયા એક નંગના, પછી 80 રૂપિયા જેવી વસ્તુ રહે એવી. આના તમને 100 રૂપિયા મળે, પણ તમે જે આ મજૂરી છે કે જે લાકડું છે એમાં કેટલા પૈસા નાખો? એ તો પછી મટીરિયલ જાય, એમાં ફેવિકોલ છે, પછી વાર્નિશ છે, એવું બધું જાય. તમને આમ મૂળ કેટલા મળે? આ 100 રૂપિયા તમે વેચ્યું બરાબર,
પણ તમે તો આ મટીરીયલ પણ લાયા, વસ્તુ પણ લાયા, તો એના પૈસા કાઢી નાખવાના ને, તમારો ફાયદો કેટલો? આ બેન અંગ બનાવવું હોય તો પછી ફેવિકોલ 200 ગ્રામ જેવો જાય, પછી ઓળફીન 200 ગ્રામ જેવો જાય, પછી એમાં 150 રૂપિયાનું મટીરિયલ થઈ જાય. બેન અંગ બનાવવા 150 રૂપિયાનું મટીરિયલ થાય ને તમને 200 રૂપિયા મળે? નહીં, બેન અંગ નહીં થાય ત્યારે 5-1 નંગ જેવા થઈ જાય, 5 નંગ જેવા 200 ઉડફીન ને 200 બુલબોન્ડ. એટલે 500 રૂપિયા તમે ખર્ચો તો તમને 300 રૂપિયા મળે. નુકસાન નહીં? આમ તો દેખ નુકસાન છે, પણ આમ ચાલે, એમ રોજગાર જેવું ચાલુ છે. કેવી રીતના? તમે તો વધારે પૈસા નાખો છો ને, પણ વધારે એમ નંગ બનાવે તો જરા ખારું પડે એમ. વધારે નંગ બનાવો તો ફાયદો થાય. આનું કોઈ સિઝન હોય કાંઈ? એનો સિઝન આ દિવાળી, દિવાળીમાં અત્યારે દિવાળી સુધી ચાલે, નાતાલ સુધી ચાલે વધારે. બધા વેચાઈ જાય બનાવો? હા, એ તો પછી આ શેઠ લોકોને આપી આવે ને, સાપુતારા છે, પછી આ ગીરા ધોધ છે, આપી આવે, પછી એ લોકો અમને આપી દે. પેલી ટોપલી છે, બીજી કઈ કઈ વસ્તુ બનાવો? બીજું સૂર્ય છે, ગણપતિ ઓલપીસ છે, લેટર બોક્સ છે, દિવાલ ફૂલદાની છે, એવું બહુ બધી વસ્તુ. ટોપલી ને બધું બનાવો? એવો બનાવે, ઓર્ડર રહે તેવો બનાવે, જેનો ઓર્ડર રહે એનો પછી બનાવે.